હું તસીમ કાદરી અને આજે આપણે જોવાના છીએ બીએસસી સેમેસ્ટર 3 નો સેક્શન બી નો પ્રેક્ટિકલ બરાબર ડીસોટી બ્રિજ ની મદદ થી આપેલ સંગ્રાહકોની ક્ષમતા નો ગુણોત્તર ગોતો બરાબર પ્રેક્ટિકલ નો હેતુ છે ડીસોટી ની રીત ની મદદ થી આપેલ સંગ્રાહકોની ક્ષમતા નો ગુણોત્તર ગોતો એટલે કે બે કેપેસિટર આપેલા છે બરાબર એ બે કેપેસિટર ની જે ક્ષમતા છે કેપેસિટી છે બરાબર કેપેસિટન્સ નો ગુણોત્તર તમારે આ પ્રેક્ટિકલમાં ફાઇન્ડ કરવાનું છે તો એનો હેતુ ક્લિયર છે એની માટે સાધનો તમારે કયા કયા જોશે બે કેપેસિટર જેનો તમારે કેપેસિટીનો ગુણોત્તર ગોતવાનો છે બીજું બે અવરોધ પેટી R1 R2 એક બેટરી જોશે એક ટુ વે કી જોશે એક ડેમ્પિંગ કી અને એક બેલાસ્ટિક ગેલોનોમીટર અને લેમ્પ એન્ડ સ્કેલ અરેન્જમેન્ટ ક્લિયર આટલા સાધનો થઈ ગયા હવે એની સર્કિટ જોઈ લઈએ સર્કિટ ડાયાગ્રામ તમે જોઈ શકો છો સિમ્પલ છે ડીસોટી બ્રિજ ની મદદ થી બે સંગ્રાહકોનો ઉપયોગ કરીને એની ક્ષમતાનો ગુણોત્તર ગોતવાનો છે બરાબર તો R1 R2 C1 C2 બરાબર વચ્ચે છે બેલેસ્ટિક ગેલોનોમીટર છે એની સાથે ડેમ્પિંગ કી છે અહીંયા બેટરી છે સિમ્પલ કનેક્શન છે R1 માંથી C1 ના એક સાઈડ ના છેડામાં ત્યાંથી C2 ના એક છેડામાં ત્યાંથી R2 ના એક છેડામાં પછી R1 ને R2 નો કોમન હોય ત્યાંથી લઈને જે ટુ વે કી છે બરાબર જો તમે અહીંયા જોઈ શકો છો આ જે ટુ વે કી છે એના સેન્ટરના કનેક્શનમાં આપવાની છે બરાબર પછી એનો નીચેનો કનેક્શન છે ત્યાંથી બેટરીના પોઝિટિવમાં આપવાની છે પછી એનો ઉપરનો છેડો છે ત્યાંથી બેટરીના નેગેટિવના કનેક્શનમાં આપવાનું છે બરાબર અને C1 અને C2 નો એક કોમન છેડો છે એ જે તમે બેટરીના નેગેટિવમાં આપો છો ત્યાં એક છેડો આપી દેવાનો છે અને બેલાસ્ટિકના R1 અને C1 નો કોમન છે એ બેલાસ્ટિકની ડેમ્પિંગ કીમાં અને ત્યાંથી એક બેલાસ્ટિકમાં અને R2 અને C2 નો એક કોમન બેલાસ્ટિકની ડેમ્પિંગ કીમાં અને એક એના બેલાસ્ટિકમાં ક્લિયર તો આ સિમ્પલ સર્કિટ છે સાવ એક વાર જોઈ લઈએ આપણે બરાબર R1 માંથી આપણું R1 છે આપણું R2 છે આ C1 છે C2 છે R1 માંથી C1માં ત્યાંથી C2માં C2માંથી R2માં બરાબર આટલી સર્કિટ કમ્પ્લીટ થઈ ગઈ હવે R1 અને R2 નો કોમન છે એ જે ટુ વે કી છે એના સેન્ટરના કનેક્શનમાં આવશે પછી C1 અને C2 નો જે કોમન છે બરાબર C1 અને C2 નો કોમન છેડો છે એ ટુ વે કીના ઉપરના છેડામાં એની સાથે ત્યાંથી બેટરીના નેગેટિવમાં જશે બરાબર બેટરીના નેગેટિવમાં બેટરીનો પોઝિટિવ ડાયરેક્ટ સીધો ટુ વે કીના નીચેના છેડામાં આવશે ક્લિયર અને વચ્ચે જે ડેમ્પિંગ કી છે તો R1 અને C1 નો કોમન છે એ ડેમ્પિંગ કીમાં સીધો અને ડેમ્પિંગમાંથી સીધો બેલાસ્ટિક ગેલોનોમીટરમાં જશે સેમ R2 અને C2 નો એક કોમન છેડો આવશે બરાબર એ કોમન છેડો આ યલો કલરનો છે એ સીધો ડેમ્પિંગની બીજી સાઈડ જશે અને ત્યાંથી બેલેસ્ટિકમાં સીધું કનેક્શન છે ક્લિયર તો આ થઈ ગઈ તમારી સર્કિટ હવે રીડિંગ કઈ રીતે લેવા બરાબર તો રીડિંગ લેવા માટે સૌ પ્રથમ આપણે પાવર સપ્લાય ઓન કરશું આપણું લેમ્પ એન્ડ સ્કેલ અરેન્જમેન્ટ છે એવી રીતે સેટ કરેલું છે કે આની લાઈટ છે એ બેલેસ્ટિક ગેલોનોમીટરના મિરર ઉપર પડે ત્યાંથી રિફ્લેક્ટ થઈને તમને અહીંયા સ્કેલ ઉપર દેખાય ક્લિયર તો હું બેટરી છે એ ઓન કરું છું બરાબર બેટરી ઓન થઈ ગઈ છે લેમ્પ એન્ડ સ્કેલ પણ ઓન થઈ ગયું છે તમે સ્કેલ ઉપર એક ડોટ જોઈ શકો છો બરાબર 0 ઉપર છે ઓકે તો તમે અત્યારે જોઈ શકો છો કે સ્પોટ છે એ 0 ઉપર છે અને આપણી સર્કિટ એકદમ વ્યવસ્થિત રીતે જોડેલી છે હવે રીડિંગ કઈ રીતે લેવું બરાબર તો રીડિંગ લેવા માટે સો રીડિંગ લેવા માટે તમે સર્કિટમાં જોઈ શકો છો કે નીચેનો બેટરીનો જે પોઝિટિવ છેડો છે આ અહીંયા હું આ કી જોડીશ બરાબર તો આ કી છે બેટરીના પોઝિટિવ સાથે અહીંયાથી આ કી કનેક્શન થશે પૂરું અને અહીંયાથી બેટરીના નેગેટિવમાં એટલે નીચેનો પાર્ટ જોડાશે એટલે શું થશે કેપેસિટર છે એ ચાર્જ થશે અહીંથી હું કાઢી અને અહીંયા રાખીશ જ્યારે કી કનેક્શનમાં ત્યારે ડિસ્ચાર્જિંગ થશે બરાબર તો આવી રીતે એના રીડિંગ લેવાના છે જોઈએ સો રીડિંગ લેવા માટે ફર્સ્ટ ઓફ ઓલ આપણે R1 અને R2 ની વેલ્યુ સેટ કરવી પડશે બરાબર R1 છે એ R2 છે આપણે ફિક્સ રાખીએ છીએ આખા પ્રેક્ટિકલમાં 1000 ઓહમ બરાબર R1 ની પહેલી વેલ્યુ લેશો આપણે 100 ઓહમ બરાબર તો અહીંયા આપણે તમે જોઈ શકો છો R1 છે R1 માંથી આપણે 100 કાઢવાના છે R1 માંથી 100 તમે જોઈ શકો છો અને R2 માંથી 1000 ઓહમ કાઢવાના છે બરાબર R2 છે
એની અંદર થી 1000 ઓહમ આપણે કાઢેલા છે. હવે આપણે એ વેલ્યુ સેટ થઈ ગઈ છે. હવે શું આપણે મેળવવાનું છે? બેલેસ્ટિક ગેલોનોમીટર નું આવર્તન, બરાબર. તો એની માટે તમે અહીંયા જુઓ, બરાબર, બેલાસ્ટિક ની જે ડેમ્પિંગ કી છે એ હું બંધ રાખું છું, બરાબર, જેથી કરીને જો ચાર્જિંગ વખતે સીધો થ્રો નો આવી જાય એટલે ડેમ્પિંગ કી છે હું બંધ રાખું છું. હવે આ જે નીચેનો છે ત્યાં હું અહીંયા એક કીને અડાડું છું એટલે કે ચાર્જિંગ થાય છે, બરાબર. ચાર્જિંગ થાય છે, થોડો સમય માટે ચાર્જિંગ થવા દેવાનું, બરાબર. પછી થ્રો લેવા માટે બંને એક સાથે ઉપાડી અને આને હું ડિસ્ચાર્જિંગમાં આપું છું એટલે તમે જોઈ શકો છો સ્કેલ ઉપર થ્રો આવ્યો છે 9.8 સમથિંગ, બરાબર. સીધો થ્રો છે એ ડાબી બાજુ આવે છે, બરાબર. અહીંયાથી મારી ડાબી બાજુ થ્રો આવ્યો એટલે પેલો થ્રો આવ્યો છે એ 100 નું રીડિંગ છે, 100 ઓહમ માટે, R1 માંથી 100 ઓહમ માટેનું રીડિંગ છે, એ છે 9.8 સમથિંગ છે, બરાબર. 9.8 તમે સ્કેલ ઉપર ચોખ્ખું ઇઝીલી તમે જોઈ શકો છો, બરાબર. હવે R1 માંથી 200 ઓહમ કાઢવાના છે, બરાબર. R1 માંથી 200 ઓહમ કાઢીએ, R1 માંથી 200 ઓહમ કાઢીએ છીએ, બરાબર. સેમ 100 ઓહમ નું રીડિંગ આવી ગયું. હવે 200 ઓહમ નું રીડિંગ લઈએ છીએ. આ બેલેસ્ટિક ની હું ડેમ્પિંગ કી બંધ રાખું છું, બરાબર. હવે ચાર્જિંગ કરું છું, ચાર્જિંગ થોડો સમય વેઇટ કરીએ, બે લઈ લીધી સાથે, અને આ ડિસ્ચાર્જ, ડિસ્ચાર્જિંગ નો થ્રો તમે જોઈ શકો છો 6.9, બરાબર. તો ડિસ્ચાર્જિંગ નો થ્રો છે 6.9 હતો. તો થીટા, ઓકે, તો આપણે જે રીડિંગ લીધું એ 200 ઓહમ માટે લીધું, 200 ઓહમ માટે 6.9 નો થ્રો આવ્યો. હવે R1 માંથી 300 ઓહમ સેટ કરું છું, બરાબર. 300 ઓહમ સેટ કરું છું અને એની માટે રીડિંગ લઉં છું. બેલાસ્ટિક ની ડેમ્પિંગ માં એક કી છે, એક ચાર્જિંગ માં કી છે, બરાબર. થોડી વાર વેઇટ કરીએ છીએ ચાર્જિંગ માટેનું અને બંને એક સાથે લઈ લઉં છું. આ ડિસ્ચાર્જિંગ, બરાબર, તમે થ્રો જોઈ શકો છો 4.3, બરાબર. સો એ તમારે નોટ કરી લેવાનું છે 4.3. આવી જ રીતે 100, 200, 300 નું રીડિંગ તમે લીધું, 400, 500, 600, 700, 800, 900 અને 1000 માટેના ટોટલ 10 રીડિંગ લેવાના છે, બરાબર. જ્યારે તમે 400 નું રીડિંગ લેશો, બરાબર, 400 નું એક રીડિંગ આપણે લઈ લઈએ, બરાબર. 400 માટે R1 સેટ કરું છું, બરાબર. હવે દરેક વખતે આપણા થ્રો છે એ ડાબી બાજુ આવતા હતા, આ વખતે જોઈએ 400 નું રીડિંગ લઉં છું, બરાબર. આ વખતે થ્રો ડાબી બાજુ આવ્યો પણ સાવ નાની વેલ્યુ આવી, બરાબર, 1.5 સમથિંગ. 400 માં 1.5 સમથિંગ. હવે 500 નું લઈએ, બરાબર. 500 માટે R1 માંથી 500 સેટ કરેલા છે એની માટે રીડિંગ લઉં છું, બરાબર. આ ચાર્જિંગ, ઓકે, આ ડેમ્પિંગ કી, આ ચાર્જિંગ છે, બરાબર. થોડી વાર વેઇટ કરી અને પછી ડિસ્ચાર્જિંગ. આ સાહેબ, આ વખતે તમે જો 500 માં શું થાય છે, જમણી બાજુ થ્રો આવે છે, બરાબર, 0.5 જમણી બાજુ. તો આ બાજુના બધા રીડિંગ મેં પોઝિટિવ લીધા, તો આ બાજુના રીડિંગ મારે નેગેટિવ લેવા પડે, બરાબર. તો 500 માટે -0.5, બરાબર. હવે 600 માટે લઈએ, 600 માટે રીડિંગ જે લેશું, હવે એના બધા થ્રો છે એ નેગેટિવમાં આવશે, બરાબર. બધા થ્રો છે જમણી બાજુ આવશે. R1 માંથી હું 600 સેટ કરું છું, 501, 600, ઓકે, એનું રીડિંગ લઈએ. આ ડિસ્ચાર્જ, બરાબર, 2.5, બરાબર, અને એ પણ જમણી બાજુ એટલે -2.5. તો તમે આ જોયું કે પહેલાના જે રીડિંગ છે એ બધા પોઝિટિવ છે, હવેના પછી જે રીડિંગ આવે છે એ બધા નેગેટિવ આવે છે, બરાબર. તો થીટાની જે વેલ્યુ છે એ નેગેટિવમાં પણ જાય છે, ઓકે. હવે છેલ્લું રીડિંગ લઈ લઈએ 1000 વાળું, બરાબર. આમાંથી 1000 સેટ કરવાનું છે. ઓકે, તો R1 માંથી 1000 સેટ કરી દીધું, છેલ્લું રીડિંગ છે. R1 માંથી 1000 સેટ કર્યું અને રીડિંગ લઉં છું. રીડિંગ લેવા માટે ડેમ્પિંગ કી બંધ રાખીશ, બરાબર, અને ચાર્જિંગ કરું છું. થોડી વાર માટે વેઇટ કરું છું અને પછી બંને સાથે ઉપાડી અને ડિસ્ચાર્જિંગ. તમે થ્રો જોઈ શકો છો,
6, 7, 8, 8.3 बराबर, तो माइनस 8.3 આવી રીતે તમારે 10 રીડિંગ લેવાના છે. પછી તમારે આલેખ આવશે, સોરી, પછી તમારે રેશિયો ગણવાનો છે બરાબર. આર વન અપોન આર ટુ, તો 100 ભાગ્યા 1000, ક્લિયર? તો આર વન અપોન આર ટુ એ તમે જે કરશો એ તમને અહીંયા વેલ્યુ આવશે બરાબર, 0.1, પછી 0.2, પછી આવી રીતે તમે ચેન્જ કરતા જશો એટલે તમને 0.3, 0.4, 0.5, એવી રીતે આર વન અપોન આર ટુ ની બધી વેલ્યુ મળી જશે 1 સુધીની બરાબર. હવે તમારો જે આલેખ છે એટલું તમારું રીડિંગ આવી ગયા, અવલોકન કોઠામાં રીડિંગ આવી ગયા. હવે તમારે આર વન અપોન આર ટુ વર્સિસ થીટાનો આલેખ દોરવાનો છે. તો થીટા છે પોઝિટિવમાં પણ છે નેગેટિવમાં પણ છે બરાબર. તો અહીંયાથી અહીંયા 0 છે બરાબર, આર વન અપોન આર ટુ ની વેલ્યુ તમે જોવો તો 0.11 પોઈન્ટના ગેપે વધે છે. તો હું સ્કેલમાં આપશે 0.1 સુધીના લઈ શકું બરાબર, 0.1, 0.2, 0.3, 0.4, આવી રીતે 0.3, 0.4 આવા સ્કેલમાં અહીંયા હશે. થીટાની વેલ્યુ જોવો તો -10 થી +10 સુધી જાય છે બરાબર. તો અહીંયા હું 1, 2, 3, 4, 5 -10માં, અહીંયા +10માં 1, 2, 3, 4, 5, 6, 7 બરાબર, આવી રીતના +10માં જશે. હવે હું આના પોઈન્ટ ગણીશ બરાબર. ધારો કે 9.8 એ 0.1 હતું, તો 9.8 એ ઓકે, તો એ 0.1 અહીંયા છે અને 9.8 છે અહીંયા ક્યાંક આવશે બરાબર. આવી રીતે તમે બધા જ પોઈન્ટ મૂકશો આ લેખના તો દરેક માટે તમને પોઈન્ટ મળશે આવી રીતે, અને નેગેટિવમાં પણ જશે બરાબર, કેમ કે નેગેટિવમાં પણ 5 વેલ્યુ છે તો 5 પોઈન્ટ તમને નેગેટિવમાં પણ મળશે બરાબર. આવી રીતે વાય એક્સિસને કાપે એવી રીતે તમને પોઈન્ટ મળશે. બધા પોઈન્ટને તમે લાઇનમાં જોડી દેશો બરાબર, આવો આલેખ આવશે. વાય એક્સને જ્યાં છેદે બરાબર, વાય એક્સને જ્યાં છેદે એ તમારું આર વન અપોન આર ટુ આપે બરાબર. આપણો હેતુ હતો કે બે કેપેસિટરનો ગુણોત્તર ગોતવો ડીસોટીની રીતની મદદથી. તો ડીસોટીની રીતની મદદની અંદર સૂત્ર શું આવે છે, સી વન અપોન સી ટુ ઇઝ ઇક્વલ ટુ આર ટુ અપોન આર વન બરાબર. તો આપણે અહીંયા શું ગોત્યું છે, આર વન અપોન આર ટુ. તો આપણે આવી રીતે કહી શકીએ કે સી ટુ અપોન સી વન ઇઝ ઇક્વલ ટુ આર વન અપોન આર ટુ બરાબર. તો આ સૂત્ર છે સી ટુ અપોન સી વન ઇઝ ઇક્વલ ટુ આર વન અપોન આર ટુ. આર વન અપોન આર ટુ એટલે જ્યાં વાય એક્સ ઉપર છેદે બરાબર, ધારો કે અહીંયા જે કંઈ બી વેલ્યુ આવતી હોય બરાબર, 0.5 કે જે કંઈ બી વેલ્યુ આવતી હોય આર વન અપોન આર ટુની, એ તમારો ગુણોત્તર થશે. ધારો કે 0.5 એ આવે છે બરાબર, કેમ કે અહીંયાથી તમે જોઈ શકો છો 0.5 એ -0.5ની આજુબાજુ એટલે 0.5ની આજુબાજુ ક્યાંક છેદે છે બરાબર, એટલે આટલો રેશિયો મળી ગયો. તો આ થઈ ગયું તમારું ડીસોટીની રીતની મદદથી બે કેપેસિટરના કેપેસિટન્સનો ગુણોત્તર ગોતવાની રીત, અને તમને રેશિયો મળી ગયો 0.5. હવે આ બે કેપેસિટરમાંથી કોઈ પણ એકની વેલ્યુ તમને ખબર હોય બરાબર, એટલે તમે સીધું સી વન સી ટુ અપોન સી વન ઇઝ ઇક્વલ ટુ 0.5 લખી શકો બરાબર. જો બેમાંથી એક વેલ્યુ તમને ખબર હોય તો એ વેલ્યુ તમે આમાં મૂકીને એની વેલ્યુ ગોતી શકો છો, ક્લિયર? તો આ હતો તમારો ડીસોટી બ્રિજની મદદથી આપેલ કેપેસિટરનો, બે કેપેસિટરનો ગુણોત્તર ગોતવો. એનું પરિણામ તમારે આવશે બે કેપેસિટરનો ગુણોત્તર સી ટુ અપોન સી વન, અથવા તમે વ્યસ્ત કરીને લખો પણ એવી રીતે પણ લખી શકો છો, એ ગુણોત્તર જે તમારે આવ્યું હોય. અને કેપેસિટર જો બેમાંથી એકનું મૂલ્ય તમને આપી દે અને એમ કે બીજાનું મૂલ્ય ગોતો તો તમે આમાં વેલ્યુ મૂકીને એ પણ ગોતી શકો. ધારો કેમ કે સી વનની વેલ્યુ છે એ 2 માઇક્રોફેરાડે છે, તો સી ટુની વેલ્યુ કેટલી થશે, સી ટુ ઇઝ ઇક્વલ ટુ 0.5 ગુણ્યા 2 માઇક્રોફેરાડે, એટલે 2 ગુણ્યા 0.5 એટલે 1 માઇક્રોફેરાડે બરાબર. તો જે સી વનની જે વેલ્યુ આવે જો તમને પૂછી હોય બરાબર, તો તમે એ પણ પરિણામમાં દર્શાવી શકો છો જે તમારે આવે. ઓકે, તો તમારે માત્ર ગુણોત્તર ગોતવાનો હતો પણ છતાં તમે ધારો તો બીજો કેપેસિટરનું મૂલ્ય પણ ગોતી શકો છો. થેન્ક યુ વેરી